છે અને દારૂ પીને નહીં અમારે અમે, તો એવું પેલા કેમ ન બોલે? તો હવે બાપુ બોલે એટલે આ વાત એમને યાદ આવી. સી એક્ચ્યુઅલી આમાં થયું છે શું કહી દો સાહેબ, આ પાવર પ્લે ને ઈગો પ્લે ચાલુ થઈ ગયો છે અને એમાં પછી પૈસા આવી ગયા છે. કારણ કે થયું છે એવું કે હવે હવે યુ નો કોણ સુપ્રીમો. હા, અને અને જે અનફોર્ચ્યુનેટલી એટલું કે જે કોઈ જેને જેના ઈચ્છા હતી વેસ્ટેડ ઇન્ટરેસ્ટ કે ચોર ને કે ચોરી કરીને પોલીસે જે જે સળગાવવાની ઈચ્છા હતી. કારણ કે સી ઘણી વર્ષો ડિવાઈડ એન્ડ રૂલ પોલિસી તો આપણને બધાને ખબર છે. જે આપણે પોલરાઇઝેશન અગર આપણે આપણા અગર ઇન્ડિયાની જ અત્યારે વાત કરીએ તો પોલરાઇઝેશન જે થઈની જે થઈ રહ્યું છે ને જેના માટે આપણે બધા ચિંતિત છીએ, એ પોલરાઇઝેશન નું આ એક એક હજી એક સ્ટેપ છે. સી ડિફરન્ટ પાર્ટીઝ, એવું નથી કે એક જ પાર્ટી પોલરાઇઝેશન કરે છે. બધા પોતપોતાનો લાભ લેવા, પોલિટિકલ લાભ લેવા, લેટ મી યુઝ ધીસ વર્ડ પોલિટિકલ લાભ, કારણ કે ડિવાઇડ એન્ડ રૂલમાં જે બ્રિટિશરો આપણને શીખવાડી ગયા હતા એ કામ લાગશે. હવે જયારે દારૂ પીને આપણે જે દાયરાની વાત કરી છે, સી હું એને બિલકુલ નકારી બી નહીં દઉં, ખોટું ના માનતા. મારા કલાકાર મિત્રો બેઠા છે, પણ ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ, કારણ કે અમે એઝ એન ઓડિયન્સ અમને ખબર પડે છે. એટલે કલાકારો એટલે ખાલી તમારા જેવાની વાત નથી કે તું એક્ટર એક્ટરને એને બી કલાકાર સમજો. ના ના એક મિનિટ, મને બોલી લેવા દો સાહેબ. ના ના હું એક એક અમારા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં સાહેબ હવે થોડું ગૌરવવંતા ગુજરાતી ફંક્શનમાં મેં જોયું છે આપણા જ ગુજરાતી કલાકારો એક્ટર એક્ટ્રેસ ની વાત કરું છું, એ લોકો ચડે પીને ને લેડીઝો બી, ખાલી જેન્ટ્સ ની વાત નથી કરતી, લેડીઝ ની બી વાત કરું છું. તો સાહેબ એવી એક સત્ય છે ને, એટલે આપણે ઓકે ઓકે તમે તમારી